આપણી સૌ ગણેશ ચતુર્થીને લઈને અનંત ચતુર્દશી સુધી ગણપતિ દાદાને ધામધૂમથી લાવીએ છીએ, રોજ સેવા પૂજા અર્ચના કરીએ છીએ, દાદાને સ્નેહથી આરાધના કરીએ છીએ. ઘણા લોકો તો દાદાને વિદાય આપતા રડી પણ પડે છે. ત્યારે આપણે ક્યારેય વિસર્જન પછીની દાદાની મૂર્તિની હાલત જોઈ છે? ગણપતિ વિસર્જન પછી જો તમે નદી, તળાવ, દરિયા કિનારે કે વિસર્જન સ્થળ પર એક લટાર મારશો તો તમારી જાતને એક પ્રશ્ન સારી રીતે પૂછી શકશો કે શું તમે ધાર્મિક છો? આપણે સૌ શ્રદ્ધાળુઓ વિવિધ રીતે ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ, પરંતુ ગણપતિ વિસર્જન બાદની જે પરિસ્થિતિ સામે આવે છે તે ખરેખર આપણી શ્રદ્ધા પર એક મોટો સવાલ ઉભો કરે છે. ત્યારે દીવ ધોટલા બીચ ખાતે સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ દ્વારા ગણપતિ વિસર્જન બાદ દરિયા કિનારાને ફરી સુંદર બનાવવા તથા પ્રકૃતિને ફરી નિરામય બનાવવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ફરીથી સુંદર અને શાંતિપ્રિય સમુદ્ર કિનારો બનાવવા મહેનત કરવામાં આવી હતી. આ પ્રસંગે સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ સમગ્ર જાહેર જનતાને નમ્ર વિનંતી કરે છે કે આપ તથા આપના પાડોશમાં તમામ ઇકો ફ્રેન્ડલી ગણપતિની જ સ્થાપના કરે, ઘરમાં એનું જ વિસર્જન કરીને માટી કુંડામાં નાખો, જેથી દરિયામાં રહેનારા અનેક જીવો બચી જશે અને રમણીય દરિયા કિનારો પણ સુંદર રહેશે. જો મોટા ગણપતિજી ઇકો ફ્રેન્ડલી હોય તો દરિયામાં વિસર્જન કરવામાં આવે તો પણ પ્રકૃતિને બચાવી શકાય છે. વિસર્જન બાદ ગણપતિ બાપાના અવશેષો કચરાની જેમ બધે ઉડે નહીં. જાહેર જનતાને વિનંતી છે કે પ્રકૃતિ સંરક્ષણમાં સાથ આપે. સાથે કૈલેશ ભટ્ટ, ઉના.